विद्यालय द्वारा आयोजित हूँ तमने धोरण आठ मां सामाजिक विज्ञान नो पहलो पाठ यूट्यूब ना माध्यम थी थोड़ी आसानी झलक तमने आपीश जेनो तमे घरे बैठा अभ्यास करी सको। एमां हूँ लेक्चर वन तो जोईए सामाजिक विज्ञान धोरण आठ जेनो पहलो पाठ छे भारत में यूरोपियन प्रजाओं का आगमन। एम कहवाय के विश्व की अंदर भारत एक महा संस्कृति धरावतो समृद्ध धन धान्य थी समृद्ध तो देश तरीके विख्यात हतो जेनाथी आकर्षाय अने भारत की अंदर विदेशी प्रजाओं का आगमन ना धाड़े धाड़ा उतरी आया। એની શરૂઆત થી જોઈ તો એમ કહેવાય કે પ્રસ્તાવના સ્વરૂપે કે વિશ્વમાં આપણો દેશ સંસ્કૃતિ અને સમૃદ્ધિથી પ્રભાવિત હતો આપણે બધા જાણીએ છીએ। આથી જમીન માર્ગથી દેશ અને વિદેશમાંથી વેપારીઓ વાયવ્ય સરહદેથી ભારત આવવા લાગ્યા અને આવી અને ભારતની અંદર વેપાર કરતા થયા। પરંતુ એમ કહેવાય કે વિશ્વનો મોટા ભાગનો વેપાર જમીન માર્ગ અને જળ માર્ગે ચાલતો હતો। પરિસ્થિતિ બદલાતા જેમ અત્યારે આપણી પરિસ્થિતિને આધીન છે તો આપણે ઘરે બેઠા યુટ્યુબના માધ્યમથી અભ્યાસ કરી છે એમ પરિસ્થિતિ બદલાતા જમીન માર્ગને બદલે જળ માર્ગેથી આયાત અને નિકાસ શરૂ થયો। હવે એ જળ માર્ગે જે આયાત નિકાસ શરૂ થઈ એનું પરિસ્થિતિ બદલાવવાનું મૂળ કારણ કે જમીન માર્ગેથી વાહન વ્યવહાર પરિવહન કેટલી મુશ્કેલી રોડ રસ્તા વગેરેના કેટલા એમ કહેવાય એ સમયની અંદર એમની મહામારી હશે એવા સમયે જળ માર્ગે બોટ દ્વારા આયાત નિકાસ શક્ય બન્યો અને તે સમયે જોઈએ તો યુરોપિયન દેશોમાં ભારતની ઘણી બધી વસ્તુઓની નિકાસ થઈ છે તેમાંથી મુખ્ય વસ્તુઓનો એ તો બે વાર કેન્દ્ર ક્યાં તમને પૂછાય અને યાદ રહી જાય એવા હેતુસર આપણે આ સૂત્રમાં ગોઠવી છે કે ગમે તે મરે એટલે કે ગળા એટલે ગળી મ એટલે મરી મસાલા તે એટલે તેજાનો મ એટલે મલમલ રે એટલે રેશમી કાપડ વગેરેની નિકાસ થતી હતી। આ બે વાર પૂછાય તો તમને નિકાસ થતી હતી તો ગમે તે મરે ગળી મરી મસાલા તેજાના મલમલ રેશમી અને સુતરાઉ કાપડ જેવી વસ્તુઓની નિકાસ થતી હતી। આમ વિશ્વનો વેપાર જળ માર્ગે થવા લાગ્યો પરંતુ ભારત અને યુરોપ વચ્ચેનું મહત્વનું એક વેપારનું કેન્દ્ર કહેવાય એ કેન્દ્ર છે કોન્સ્ટેન્ટિનોપલ। હવે આ કોન્સ્ટેન્ટિનોપલ એ સમયગાળાની અંદર મહત્વનું વેપારનું મોટું કેન્દ્ર ગણાતું। આ કેન્દ્ર 1453 ની અંદર તુર્ક મુસ્લિમોએ તમે અહીં નોંધ કરી છે કોન્સ્ટેન્ટિનોપલ 1453 માં તુર્ક મુસ્લિમોએ જીતી લીધું। હવે આ વેપારી બંદર કે કેન્દ્ર ઉપર અવરજવર બંધ થઈ ગયું એટલે યુરોપિયન પ્રજાઓને ભારતની અંદરથી મળતી વસ્તુઓ બંધ થઈ। પરંતુ યુરોપિયન પ્રજાઓને ભારતમાં મરી મસાલા વિના કોઈ પણ સંજોગોમાં ચાલી શકે ન હતું। આથી યુરોપિયન પ્રજાઓને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી। હવે સેમ રિપીટ કરી તો એક માર્કની અંદર ખાલી જગ્યામાં કે એક માર્કના વિકલ્પમાં કે કોઈ પણ પ્રકારના ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર પૂછાય તો આપણું ધ્યાન રહે એટલા હેતુસર મેં કલર ચુનેલો છે કે ભારત અને યુરોપ વચ્ચેનું મહત્વનું વેપારી કેન્દ્ર કયું હતું તો એનો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ।
અને આ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે તુર્ક મુસ્લિમોએ જીતી લીધું તો 1453 માં અને ત્યારથી ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર બંધ થયો અને યુરોપિયન પ્રજાઓને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી એટલે કહેવાય કે યુરોપના લોકોને ભારતના મરી મસાલા વિના ચાલી શકે તેમ ન હતું આથી તેમણે નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી હવે આ છે નવો જળમાર્ગ શોધવા માટે પ્રશ્ન એ હતો કે નવો જળમાર્ગ ભારત આવવાનો શોધવા માટે કોણ સાહસ કરે કોણ બીડું ઝડપે તો આ નવો એક સાહસિક આવે છે જેનું નામ છે ક્રિસ્ટોફર કોલંબસ ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનું સાહસ સ્વીકાર્યું અને એક નવા જળમાર્ગની શોધ કરવા માટે તે પોતાનું જહાજ લઈ અને દરિયાઈ માર્ગે નીકળે છે એનો થોડો પરિચય જોઈ લઈએ કે ત્યાં એક માર્ગ પૂછાય કે ભાઈ ક્રિસ્ટોફર કોલંબસ ક્યાંનો વતની હતો તો આપણે લખી શકાય કે તે ઇટાલીનો રહેવાસી હતો ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીનો રહેવાસી હતો તે ક્યારે આ સાહસી પ્રવૃત્તિ શરૂ કરે છે તો ઈસવીસન 1992 માં 1992 માં ભારત આવવા નીકળ્યો પરંતુ તે આકસ્મિક કારણોસર કોઈ પણ સંજોગો માટે અમેરિકા જઈ ચડ્યો અમેરિકા આવી અને અટકી ગયો પરંતુ તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો જીવન પર્યંત તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો હતો પરંતુ એમ કહેવાય છે આજે ત્યાંના વાસ્તવિક હિન્દુસ્તાનનો પરંતુ અમેરિકા ટફ એટલે આજે પણ ત્યાં અમેરિકાના મૂળ વતનીઓને કયા નામે ઓળખવામાં આવે છે તો કે રેડ ઇન્ડિયન તરીકે અને એના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડીઝ કહેવાય છે આ પરિવાર એક વાર રિપીટ કરીએ ને કારણ કે એક માર્ગમાં ક્યાંક આવે તો આપણને આવડે કે અમેરિકાના મૂળ વતનીઓને કયા નામે ઓળખવામાં આવે છે તો કે રેડ ઇન્ડિયન તરીકે અને તેના કિનારાના ટાપુઓને કયા નામે ઓળખવામાં આવે છે તો વેસ્ટ ઇન્ડીઝ તરીકે ઓળખવામાં આવે છે એટલે એક વાત મારે આપણું ધ્યાન રહે હવે ક્રિસ્ટોફર કોલંબસ નો કાર્યકાળ પૂરો થતા એક નવો સાહસિક આવે છે પણ હિન્દુસ્તાન આવવાનો નવો જળમાર્ગ શોધાયો ન હતો એટલે હિન્દુસ્તાનનો જળમાર્ગ જ્યાં સુધી ન શોધાય ત્યાં સુધી યુરોપિયન લોકોને ભારતની વસ્તુઓ પ્રાપ્ત થાય નહીં એટલે તેમને ફરજિયાત ભારત આવવાનો નવા જળમાર્ગની શોધ કરવાની ફરજ પડી એ માટે એક નવા સાહસિક આવે છે જેનું નામ છે વાસ્કો દ ગામા હવે વાસ્કો દ ગામા એ પણ પોતાનું જહાજ લઈ અને દરિયાઈ માર્ગે આગળ અમેરિકા ટાપુ સુધીની રસ્તો એના માટે ક્લિયર હતો હવે અમેરિકા ટાપુ સુધી તો પહોંચી ગયો ત્યાંથી આગળ એને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી ત્યારબાદ આ સાહસ વાસ્કો દ ગામાએ સ્વીકાર્યું તે ક્યાંનો રહેવાસી હતો પોર્ટુગલનો રહેવાસી હતો એક માર્ગમાં આવે તો અને જે ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીનો રહેવાસી હતો તો વાસ્કો દ ગામાએ પોર્ટુગલનો રહેવાસી હતો તે સૌ પ્રથમ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ શબ્દ ખાસ યાદ રાખવાનો કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસી છે એ સામુદ્ર ભૂની કહેવાય એટલે કેપ ઓફ ગુડ હોપ ને ફરતે એક ચક્કર લગાવ્યું છે ચક્કર લગાવ્યું અને ત્યારબાદ એમ કહેવાય તે પોતાનું જહાજ પૂર્વ કિનાર મલિંદી થી હિંદ મહાસાગરની અંદર પ્રવેશ કર્યો મલિંદી થી હિંદ મહાસાગરમાં તે આગળ વધ્યો અને જ્યાં તેને એક મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામનો એક ખલાસી મળ્યો જે ભારતનો હતો એટલે ભારતનો મૂળ ભારતનો ખલાસી મોહમ્મદ ઇબ્ન મસ્જિદ તેને મળ્યો એ પણ ક્યારે તો કે તે એ સમયે મળતા એની મદદથી ધીમે ધીમે પોતાનું જહાજ આગળ લઈ અને 22
जो तुमने न देखा तो जूम करी तुम आने जो सको